उनाळु वेकेशनની શરૂઆત થતા જ લોકો પોતાના વતને જતા હોય છે અથવા તો પરિવાર અને મિત્રો સાથે ફરવા નીકળી જતા હોય છે। જો તમે પણ કોઈ પ્લાન બનાવ્યો હોય તો ટિકિટ પહેલાથી જ બુક કરાવી દેજો, કારણ કે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે વેઇટિંગ ચાલી રહ્યું છે। મે મહિનાની ટ્રેનની ટિકિટ લેવા માટે 150 થી 200 જેટલું વેઇટિંગ ચાલી રહ્યું છે। તાત્કાલિક ટિકિટ લેવા ગયેલા મુસાફરોને ટિકિટ મળે તેની પણ કોઈ ખાતરી નથી। ન્યૂઝ 18ને મુસાફર સાથે વાત કરી જેમાં મુસાફરે જણાવ્યું કે હાલ વેઇટિંગ છે, મારો નંબર આવે તેવું મને નથી લાગી રહ્યું। सतारा जाने के लिए एक महीने से कोशिश कर रहा हूँ। वेटिंग लिस्ट 123 चल रही थी पहले स्लीपर में, अभी भी आया 31 है। अभी मैंने इधर भी पता किया, नहीं मिल पा रही, क्लियर भी नहीं हो पा रही है। जहाँ पे सीधा फ्लाइट का कनेक्शन नहीं होता वहाँ के लिए तो ट्रेनें बहुत मुश्किल है। લોકો રિઝર્વેશન માટે ઉમટી રહ્યા છે। ધાર્મિક અને ફરવાલાયક સ્થળ પર લોકો વધારે જઈ રહ્યા છે। અયોધ્યા માટે પ્રવાસીઓનો ધસારો વધારે જોવા મળી રહ્યો છે। દિલ્હી, ગોરખપુર, પ્રયાગરાજ, આગ્રા, હરિદ્વાર સહિતના સ્થળોનો સમાવેશ થાય છે। પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે તે માટે વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા 9 વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે। રેલ પ્રશાસને ઇસ બાર કરીબ 9 વિશેષ ગાડીઓ ચલાવવાની વ્યવસ્થા કી હૈ, और ये गाड़ियाँ पूरे ऑल ओवर इंडिया के लिए हैं, दिल्ली के लिए भी हैं, पटना के लिए हैं। अहमदाबाद से आगरा के लिए पहले गाड़ियाँ चल रही थी विशेष गाड़ियाँ, तो उनके टाइम में एक्सटेंशन दिया गया है, उनको आगे बढ़ाया गया है। और रेल प्रशासन इस बात का भी ख्याल रखे हुए है कि जहाँ जहाँ रश बढ़ता है वहाँ के लिए रेल प्रशासन तत्काल प्रभाव से विशेष गाड़ी चलाने की व्यवस्था करता है। તો પરપ્રાંતીય લોકોનો પણ રેલવે સ્ટેશન પર ધસારો જોવા મળી રહ્યો છે। જરૂરી જણાતા બીજી વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે। ટ્રેનનું વેઇટિંગ 400ને પણ પાર થઈ શકે છે। વેકેશન દરમિયાન પરિવાર સાથે બહાર જવા માંગતા, ફરવા જવા માંગતા તમામ લોકો છે તેઓ રિઝર્વેશન ટિકિટ લેવાનું વધારે પસંદ કરતા હોય છે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે 200થી પણ વધારે વેઇટિંગ ચાલી રહ્યું છે। આપ અમદાવાદ રેલવે સ્ટેશનના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ત્યાં ખાસ કરીને બપોરનો સમય છે, છતાં પણ અહીં સૌથી વધારે ભીડ જોવા મળી રહી છે। ઉનાળાના વેકેશન દરમિયાન બહાર જવાનું છેલ્લી ઘડીએ જો નક્કી કરવામાં આવે તો આ પ્રકારે વેઇટિંગ છે તે વેઇટિંગ લિસ્ટ સહન કરવું પડશે, કારણ કે અત્યંત લાંબુ વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે રેલવે સ્ટેશન ધમધમી રહ્યું છે, પરંતુ વેઇટિંગ ટિકિટ ન મળતા લોકો ઇમરજન્સીમાં જનરલ ટિકિટ પણ બુક કરાવીને નીકળી જતા હોય છે। ધાર્મિક સ્થાન ઉપર સૌથી વધારે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે, જેમાં સૌથી વધારે વેઇટિંગ અયોધ્યાનું છે। અમદાવાદથી અયોધ્યા દરમિયાન ખાસ કરીને છેલ્લા સપ્તાહની અંદર 270 જેટલું વેઇટિંગ છે તે મળી રહ્યું છે। તેની સાથે અમદાવાદથી અનેક જગ્યાએ જે ફરવાના સ્થળો છે તેમાં આગામી સમયની અંદર વેઇટિંગ છે 400થી 500 વધી જશે। જોકે રેલવે પ્રશાસન દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તે તૈયારીઓના ભાગરૂપે વિશેષ પ્રકારે ટ્રેન પણ ચલાવવામાં આવશે, પરંતુ હાલના સમયમાં 200 જેટલી જે વેઇટિંગ છે તે વેઇટિંગને કારણે અનેક લોકો છે વેઇટિંગમાં પોતાની જલ્દીથી રિઝર્વેશન ટિકિટ થઈ જાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો પાટણમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું છે। રાધનપુર ભાબર હાઈવે પર એક અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। બાઇક ચાલકનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે। પોલીસે અકસ્માત સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે। સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે, અને સમાચાર આ બ્રેક બાદ। સુહાના મસાલે બનાય પનીર મજેદાર।